चलो विद्यार्थी मित्रों, हवे आपणे वर्ग अने वर्गमूळ में अविभाज्य अवयवनी रीते वर्गमूळ शोधता शीख्या। तो आजे आपणे भागाकारनी रीतथी संख्याना वर्गमूळ शोधवा छे, तो ए आपणे शीखीशुं। तो वर्गमूळ शोधवा माटेनी भागाकारनी रीत कहेवाय ने, जो के अविभाज्य अवयव करता आ रीत सहेली छे अने तमे झड़पथी वर्गमूळ शोधी शको। अविभाज्य अवयवनी रीत में घणा बधा अवयव पाड़वा पड़े, बे बेनी पेर बनावी पड़े अने छेल्ले वर्गमूळ निकले। ज्यारे भागाकारनी रीत में तो खूब ज झड़पथी तमे वर्गमूळ शोधी शको। तो ए रीत आपणे हवे भणीए। तो अहींया मैं बे उदाहरण लीधा छे, जेम के 289 अने 1225 ना आपणे वर्गमूळ शोधवा छे भागाकारनी रीतथी। तो आपणे भागाकार करता था ए प्रमाणेनो भागाकार नथी, आ भागाकार थोड़ो अलग प्रकारनो छे। तो आपणे शुं करीए, तो पहेला 289 नो वर्गमूळ भागाकारथी शोधीए। चलो तो आपणे शुं करवानुं छे, तो 289 ने भागाकारमां मूकी देवाना। चलो भागाकारमां 289 ने मूकी दीधा। હવે આપણે જે ભાગાકાર કરીએ છીએ તેમાં તો આપણને શું હોય કે ભાઈ કોના વડે ભાગવાના છે એ ભાજક આપેલી હોય છે। જ્યારે અહીંયા કોઈ ભાજક આપેલી નથી, ખાલી આપણી જોડે 289 ભાજ્યમાં લખવાના છે। શું કરીશું? તો સૌ પ્રથમ તમારે યાદ રાખવાનું કે આપેલી સંખ્યાના બે બેના જોડકા બનાવવા। તો આપેલી સંખ્યાના બે બેના જોડકા ક્યાંથી બનાવવા? તો આપેલી સંખ્યાના બે બેના જોડકા એકમના અંકથી, એટલે પાછળથી કરાવવાનો છે, આગળથી બનાવવાના નથી। તો પાછળથી આપણે જોડકું બનાવીએ, તો એકમના અંકથી જોડકું બનાવવાનું છે, એટલે એકમનો અંક અને દશકના અંકનું એક જોડકું બની ગયું। ચલો આ થઈ ગયું એક જોડકું। હવે આગળ તો બે અંકનું એક જ અંક છે, માટે બેનું જોડકું બનતું નથી, તો કંઈ વાંધો નહીં ચાલે। તો આ એક અંક થઈ ગયો, એટલે કોઈ પણ સંખ્યા આપી હોય, ભલે 3 અંકની હોય, 4 અંકની હોય, 5 અંકની હોય, 6 અંકની, કોઈ પણ અંકની સંખ્યા હોય, એકમથી શરૂઆત કરવાનું અને બે બે સંખ્યાઓના જોડકા એટલે કે પેર બનાવવાની। તો અહીંયા બેની પેર બની, પછી આગળ એક જ અંક વધ્યો। ચલો 4 અંકની સંખ્યા હોત તો બેની પેર અને બેની પેર, એમ બે બેની બે પેર આપણને બનત, પણ અહીંયા 3 અંકની સંખ્યા છે, માટે પાછળના બે અંકોનું એક જોડકું અને આગળની એક સંખ્યા મળી। હવે આપણે ભાગાકારની શરૂઆત કરીએ, તો આપણા જોડકા બની ગયા। હવે ભાગાકાર કઈ રીતે કરવાનો છે? તો ભાગાકાર આપણે વર્ગોથી કરવાનો છે। આગળ કોઈ સંખ્યા આપેલી નથી, કંઈ વાંધો નહીં, આપણે આ રીતે વર્ગ બોલવાના છે। 1 થી 10 સુધીની સંખ્યાના વર્ગ તો આપણને આવડે જ છે। ચલો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, આ રીતે આપણે વર્ગોથી ભાગાકાર કરવાના છે। તો અહીંયા 2ને આપણે પહેલાં એક જ સંખ્યા લેવાની છે અને પછી 89નું જોડકું, એટલે 2 છે, તો આપણે અહીંયા ભાગ ચલાવીએ। તો તમે 1 એકા 1 અથવા તો 2 દૂ 4, તો 2 દૂ 4 તો વધી ગયા, તો કોના વડે ભાગ ચલાવવો પડે? તો 1ના વર્ગ વડે ભાગ ચાલ્યો, એટલે 1 વડે ભાગ ચલાવવાનું આ થઈ ગયું તમારું પહેલું કામ। તો શું કરીએ? તો અહીંયા ભાગ ચલાવવામાં તમે વર્ગોથી જ ભાગ ચલાવવાના, જેમ કે 1 એકા 1, 2 દૂ 4, 3 તરી 9, 4 ચોકુ 16, 5 પાયું 25, આ પ્રમાણે તમારે ભાગ ચલાવવાના। તો આપણે પહેલી સંખ્યા ખાલી 2ને લઈએ, તો આપણે કોના વડે ભાગ ચલાવવો પડે? તો 1 વડે ભાગ ચલાવવો પડે। તો 1 એકા 1 આ પહેલું કામ પૂરું થયું। હવે આ 2 માઇનસ 1, જેમ ભાગાકારમાં બાદબાકી કરતા હતા એ પ્રમાણે આપણે બાદબાકી કરીશું। તો 2માંથી 1 જાય તો કેટલા વધ્યા? તો 1 વધ્યા, અને નીચે ઉતારવાના છે આપણે 89। અહીંયા ભાગાકારમાં આપણે ત્યાં સાદા ભાગાકારમાં એક સંખ્યા નીચે ઉતારતા હતા, અહીંયા એક સંખ્યા નીચે નથી ઉતારવાની, આખું જોડકું નીચે ઉતારવાનું, એટલે 89ને નીચે ઉતાર્યા। હવે જેના વડે આપણે ભાગ ચલાવ્યો એ આની અંદર ઉમેરવાના છે। તો 1 વડે ભાગ ચલાવ્યો એટલે 1 + 1 એટલે કેટલા થઈ ગયા? 1 + 1 એટલે થઈ ગયા 2। તો આ બગડો મૂકી દીધો, એટલે 2 મૂકી દીધા। હવે ફરી આપણે ભાગ ચલાવવાનો છે, તો ચલો હવે ભાગ કઈ રીતે ચલાવવાનો? તો અહીંયા આપણને 2 આપેલા છે, પાછળના અંકનું સ્થાન ખાલી છે, તો આપણે હવે અહીંયા આ 2ને દશકનો અંક તમારે ગણવાનો છે અને ભાગ ચલાવવાનો છે। તો આ 189ને આપણે અહીંયા 2 તો છે જ, હવે શું કરીએ? જો આપણે અહીંયા પાછળ એકડો મૂકીએ તો આ થઈ ગયા 21, તો ભાગ પણ 1 વડે ચલાવવાનો, જેમ નહોતા કરતા 1 એકા 1, તો એમ શું કરવાનું થશે? અહીંયા 21 એકા 21 થાય। જો તમે આ 2ની પાછળ 2 મૂકશો તો 2 વડે ભાગ ચલાવવાનો છે, એટલે 22 દૂ, જો 3 મૂકવામાં આવે તો 3 ભાગ ચલાવવાનો છે, 23 તરી, જો અહીંયા હું 4 મૂકું તો 4 વડે ભાગ ચલાવવાનો છે, 24 ચોક,
पांच मूकीए तो 25 पंचा, छ मूको तो 26 छंग, सात मूको तो 27 सत्ता। तो ये प्रमाण अपने भाग चलाव, जो संख्या अँ एकम स्थान में मूकूँ ए संख्या वड़े आप भाग चलावा है। तो अँ एक प्लस एक कर बे तो कर दीदा, हमें पाछड़ मूकवा है संख्या, तो 21 एका 21, 22 दू 44, 23 तरी 123 तरी 69। तो ये प्रमाण आप भाग चलावता जाइए, पर आप याद रखवा है एकमन अंक 9 है, मैं 189 आप लावा है, तो पाछड़ शू मूकव, तो पाछड़ तमे 3 मूको तो 3 तरीने 9 थाय, अथवा पाछड़ तमे 7 मूको तो 70 ने 49 नो 9 थाय। तो एकमनो अंक 9 लावा माटे अहींया का तो 3 का तो 7 मूकीए तो ज एकमनो अंक 9 आवे, एटले आपणे 3 मूकी जोईए, तो 3 तरी 9 अने 3 दू ने 6 थई गया 69, तो 69 ना चाले। चलो आगळ भागाकार करिए, तो 27 सित्ता, तो पाछड़ 7 मूकीए तो 7 वडे भाग चलाइए, चलो 27 सित्ता 70 49 नो 9 वधी पड़ी 4, तो हवे शू करिए 7 दू 14, 14 ने 4 18, तो आवी गया 189, एटले अहींया केटला मूकवाना छे 7, 27 सित्ता 189 થઈ ગઈ 6000। ચલો જેટલા વડે ભાગ ચલાયા એટલા આપણે ઉમેરવાના, તો 7 વડે ભાગ ચલાયો એટલે આપણે શું કરશું, અહીંયા પ્લસ 7 કરીશું, તો 27માં 7 ઉમેરીએ, 7 ને 7 14, 14 નો ચોગડો વધી પડી 1, તો 2 અને 1 3 એટલે અહીંયા આવ્યા 34। તો અહીં તમારો ભાગાકારની રીત પૂરી થઈ। હવે તમારે ખાતલી આપણી રીત સાચી છે કે ખોટી તમારે ચેક કરવા માટે આ બંને સંખ્યા જોવાની છે, તો ઉપરનું જે ભાગફળ આવ્યું એના કરતાં આ સંખ્યા બમણી હોવી જોઈએ, તો આપણે સાચા છીએ। તો અહીંયા શું થશે કે 17 ના 34 થઈ ગયા, તો 289નું વર્ગમૂળ મળી ગયું 17। તો સીધું તમારે સીધો આન્સર લખવાનો છે, વર્ગમૂળમાં 289 બરાબર 17। તો આ થઈ વર્ગમૂળ શોધવા માટેની ભાગાકારની રીત। ચલો બીજો દાખલો ગણીશું, બીજો દાખલો છે 12-25। તો આપણે શું કરીએ, તો ભાગાકારની રીતથી વર્ગમૂળ શોધવું છે, અવિભાજ્ય અવયવ કરતાં સહેલું, વારે ઘડીએ તમારે કોઈ ચિંતા કરવાની નથી, એક જ વાર ગણતરી કરવાની છે। પહેલાંમાં તો ઘણા બધા અવિભાજ્ય અવયવ નીકાળવાના, બે બેની પેર બનાવવાની, એટલે એ ક્રિયા મોટી છે, એના કરતાં આ થોડી અઘરી છે, પણ છે એના કરતાં ટૂંકી ક્રિયા। તો ભાગાકાર માટે આપણે ફરીથી શું કરીએ, તો આપણે સૌ પ્રથમ 12-25ને ભાગાકારની અંદર મૂકી દઈએ। ચલો બે બેની પેર એકમ બાજુથી બનાવવાની, તો પાછળથી બેની પેર બની ગઈ અને અહીંયા આગળ બની ગઈ બેની પેર, કેમ કે 4 અંકો છે, 4 અંકો છે એટલે બે બેની પેર બનશે। હવે આપણે અહીંયા ભાગ ચલાવવાનો છે, તો પહેલાં જ સીધા અહીંયા તો 12 લેવા પડે, કેમ કે આ સીધી બેની પેર છે, જો એક સંખ્યા હોય તો આપણે એક જ સંખ્યા લેવાની છે, અહીંયા બે આખી પેર બની છે એટલે 12ને લેવાના છે। ચલો 12ને કોના વડે ભાગીશું, તો આપણે વર્ગો વડે ભાગતા જઈએ, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, તો 4નો વર્ગ ચોખ્ખું ચોખ્ખું 16 વધી ગયા, તો કોના વડે ભાગ ચલાવવો પડશે, તો 3 વડે ભાગ ચલાવવો પડશે, તો 3 તરીને 9 આ પહેલો ભાગાકાર પૂરો થયો। ચલો 12-9 એટલે કેટલા વધ્યા, તો 3 વધ્યા। હવે જેના વડે આપણે ભાગ ચલાવીએ છીએ એને ઉમેરવા તો પડે જ, એટલે 3+3 તો કેટલા થઈ ગયા, 6 થઈ ગયા। ચલો અહીંયા 3 વધ્યા, હવે આખી પેરને નીચે ઉતારવાની છે, એક અંકને નીચે ઉતારવાનો નથી, તો આખી પેરને એટલે કે હું 25ને નીચે ઉતારીશ, એટલે થઈ ગયા 325। ચલો હવે અહીંયા પાછળ તમે જુઓ, 1 મૂકીએ તો 61 એકા વડે ભાગ ચલાવવો પડે, 2 મૂકીએ તો 62 દૂ, 3 મૂકીએ તો 63 તરી, 4 મૂકીએ તો 64 ચોક, અને 5 મૂકીએ તો 65 પંચા। અહીંયા એકમનો અંક 5 છે, તો એકમનો અંક 5 ક્યારે આવે, તો 5ને 5 વડે ગુણીએ તો જ એકમનો અંક 5 આવે, એટલે આપણે અહીંયા 5 વડે ભાગ ચલાવવો પડશે। તો અહીંયા મેં મૂકી દીધા 5, એટલે થઈ ગયા 65, તો 65ને કેટલા વડે ગુણવાના, તો જે તમે એકમમાં મૂક્યા હોય એના વડે જ ગુણવાના, તો ભાગ તમારે ચલાવવો પડશે 65 પંચા। ચલો 65 પંચા કરી જોઈએ, પાયું પાયું 25નો 5 વધી પડી 2, 6 પંચા 30, 30ને 2 32, તો 65 પંચા 325 આવી ગયા, એટલે આપણે ભાગ ચલાવ્યો 65 પંચા। ચલો 65 પંચા 325
અને શેષ થઈ ગઈ 000 તો જેના વડે ભાગ ચલાવ્યો એને ઉમેરવાના એટલે 5 વડે ભાગ ચલાવ્યો તો આપણે 5 ને ઉમેરીએ તો 65 ને પ્લસ 5 એટલે થઈ ગયા 70 આના કરતાં હમણાં આવી ગયા 35 દુ 70 એટલે આપણો જવાબ સાચો તો અહીં વર્ગમૂળમાં 12 25 બરાબર 35 તો આ આવી ગયો આપણો જવાબ આ થઈ ગઈ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની રીત હવે આપણે ભાગાકારની રીતે દશાંશમાં સંખ્યાઓ આપેલી હોય તો એના વર્ગમૂળ શોધતા શીખીએ છેલ્લો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ શોધવા માટેની ભાગાકારની રીતમાં હવે દશાંશમાં આપેલી સંખ્યાઓના વર્ગમૂળ આપણે શોધીશું તો પોઈન્ટ આપેલો હોય તો એવી સંખ્યાના વર્ગમૂળ આપણે શોધવાના છે ભાગાકારની રીત રીત એની એ છે કામ પણ એ જ રીતે કરવાનું છે પર અહીંયા તો પોઈન્ટનું તમારે ધ્યાન રાખવાનું છે તો સૌ પ્રથમ યાદ રાખવાનું છે કે આપેલી સંખ્યામાં પોઈન્ટ પછી કેટલા અંકો છે તો પોઈન્ટ પછી હંમેશા બેકી સંખ્યામાં અંકો હોવા જોઈએ કાં તો બે અંકો હોય કાં તો ચાર અંક કાં તો છ અંક આવી બેકી સંખ્યાની અંદર અંકો હોવા જોઈએ જો બેકી સંખ્યામાં અંકો ન હોય તો 65 શૂન્ય ઉમેરીને તમે બેકી સંખ્યામાં અંકો બનાવી શકો તો અહીં આપણે 51.84 કે તો અહીંયા પોઈન્ટ પછી બે અંક છે માટે બેકી સંખ્યામાં અંક છે જ્યારે અહીંયા પોઈન્ટ પછી ચાર અંકો છે એટલે બે બેની પેર બને છે એટલે આ ચેક કરવાનું છે જો એક જ અંક આપેલો હોય તો પાછળ ઉમેરવાનો છે શૂન્ય પણ એક શૂન્ય એક અંક આપેલો હોય અને એક શૂન્ય ઉમેરીએ તો એના વર્ગમૂળ તમારે નીકળવાના નથી કેમ કે બે ઝીરો હોવી જોઈએ કેમ કે ઝીરોમાં પણ બે ઝીરોની પેર હોવી જોઈએ તો જ વર્ગમૂળ નીકળે તો અહીંયા આપણે શું કરીએ તો સૌ પ્રથમ એ જ રીતે જવાનું છે ખાલી દશાંશ ચિહ્નનું ધ્યાન રાખવાનું છે તો આપણે ભાગાકાર કરીએ તો પાછળથી બે બેની પેર બનાવવાની છે તો આ બની ગઈ બેની પેર અને આ પણ બની ગઈ બેની પેર એટલે અહીંયા બે બેની પેર બને છે તો શું કરીએ તો સૌ પ્રથમ એ જ પ્રમાણે આપણે ભાગાકાર કરીએ તો આપેલી સંખ્યા છે 51.84 એ જ રીતે લખવાની છે ચલો બે બેની પેર અહીંયા તૈયાર થઈ ગઈ તો ભાઈ બેની પેર છે 84ની એક પેર થઈ ગઈ પાછળથી બેની પેર બનાવવાની છે અને 51ની એક પેર થઈ ગઈ ચલો ભાગાકાર કરીએ હવે તો પહેલાં આપણે 51ને લેવાના છે 51ને લેવાના છે વર્ગો વડે ભાગ ચલાવવાનો જેમ કે એક એકાએક બે દુ ચાર ત્રણ દુ ત્રણ તરી નવ ચોકું ચોકું સોળ પાયું પાયું પચીસ છાયું છાયું છત્રીસ સિત્યું સિત્યું ઓગણપચાસ તો 7 વડે ભાગ ચાલ્યો 70 70 49 64 51 કરતાં વધી ગયા તો 7 વડે અહીંયા ભાગ ચાલ્યો એટલે આપણે 7 વડે ભાગ ચલાવીએ તો ભાગ ચલાવ્યો 70 70 49 આ સૌપ્રથમ કામ પૂરું થઈ ગયું અહીંયા બાદબાકી કરી દઈએ તો 51માંથી 49 જાય તો 2 આવી ગયા હવે 84ને નીચે ઉતારવાના છે આખી પેરને નીચે ઉતારવાની છે પણ દશાંશ ચિહ્ન છે એટલે દશાંશ ચિહ્ન લગાવવાનું છે ઉપર તો આ પોઈન્ટ ગયો ઉપર અને હવે નીચે ઉતર્યા 84 તો આ 84 સીધા મેં નીચે ઉતાર્યા 284 થઈ ગયા પોઈન્ટ પછીની સંખ્યાને નીચે ઉતારો એટલે ઉપર પોઈન્ટ તમારે મૂકવો પડે તો 7 વડે ભાગ ચલાવ્યો તો જેટલા વડે ભાગ ચલાવ્યો એટલા ઉમેરવાના તો 7 વડે ભાગ ચાલ્યો તો 7 ઉમેરવાના 7 પ્લસ 7 કેટલા થઈ ગયા તો 7 પ્લસ 7 થઈ ગયા 14 ચલો હવે પાછો ભાગાકાર કરીએ તો 14 આવી ગયા હવે અહીંયા એકમનો અંકનું સ્થાન ખાલી છે તો એકમના અંકમાં જે અંક મૂકીએ તે જ અંક વડે ભાગવાના તો એકમના અંકમાં 1 મૂકવો તો 141 એકા 141 એકમના અંકમાં 2 મૂકો તો 142 દુ 284 એટલે અહીંયા પાછળ એકમનો અંક 4 છે માટે અહીંયા આપણે 2 મૂકીએ તો 2 દુ ને 4 થઈ જાય તો અહીં કેટલા મૂકવા પડશે તો 2 મૂકવા પડશે એકમનો અંક 4 ક્યારે આવે તો તમે 2 દુ 4 કરો તો 4 આવે એકમનો અંક માટે અહીંયા આપણે કેટલા મૂકી દઈએ તો 2 મૂકી દઈએ 142 દુ કરી જોઈએ તો 42 દુ 84 અને 1 × 2 એટલે 2 એટલે બસ 142 દુ 284 તો અહીં શેષ આવી ગઈ 0 2 વડે ભાગ ચલાવ્યો એટલે પ્લસ 2 જેના વડે ભાગ ચલાવવાને ઉમેરવા પડે 2 અને 2 એટલે થઈ ગયા 4 4 ને 4 અને 1 ચલો અહીંયા આપણે જોઈ લેવાનું છે તો અહીંયા પોઈન્ટ છે હમણાં પોઈન્ટને તમારે ડબલ માટે ધ્યાનમાં ના લો તો 72 અને 72 દુ 144 તો 51.84 નું વર્ગમૂળ આવી ગયું
आंसर 51.84 बराबर 7.2 दशांश चिन्ह मूकवानू। तो ओके, तो आ थी गयो दशांश चिन्ह वाली संख्याओं भागाकार। હવે અહીંયા પોઈન્ટ પછી મેં બે અંકો લીધેલા, અહીંયા પોઈન્ટ પછી ને ચાર અંકો લીધા છે અને વર્ગમૂળ શોધવું છે। રીત આની આજ છે, આજ કામ કરવાનું, પાછળથી બે બેની પેર બનાવવાની। તો આપણે પાછળથી બે બેની પેર બનાવવાની શરૂઆત કરીએ। તો ચલો અહીંયા આપણે ભાગાકારમાં મેં લખી દીધા 1.29/96। ચલો 1.29/96 થઈ ગયા, પાછળથી બેની પેર, બેની પેર અને આગળ એક જ સંખ્યાની પેર બની, કેમ કે આગળ એક જ સંખ્યા છે। તો બેની પેર, બેની પેર, પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી આપેલી સંખ્યાઓના બે બેની પેરમાં જોડકા બનવા જોઈએ, એટલે કે 2, 4, 6 આવી જ સંખ્યા હોય તો જ વર્ગમૂળ નીકળશે। બાકી એકી સંખ્યાના અંકો હશે તો વર્ગમૂળ નહીં નીકળે। એટલે અંકો બેકી સંખ્યામાં, એટલે 1, 2, 3 અને 4 અંકો છે। પોઈન્ટ પછી 2, 4, 6, 8 એવા બેકી સંખ્યામાં અંકો હોવા જોઈએ। તો હવે આપણે ચલો ભાગાકાર કરીએ, બે બેની પેર બની ગઈ, તો 96ની પેર, 29ની પેર અને અહીંયા થઈ ગયા 1। ચલો કોના વડે ભાગ ચલાવીશું? હવે તો તમને ખ્યાલ આવી ગયો છે, એકને ભાગ ચલાવો છે તો એકને એક વડે જ ભાગ ચાલે। તો 1 એકા 1 આ થઈ ગયું પહેલું તમારું પ્રથમ સ્ટેપ। તો 1 એકા 1 આ પહેલું કામ પૂરું, 1 માંથી 1 જાય તો 0। હવે પોઈન્ટ પછીના અંકોને નીચે ઉતારીએ, પોઈન્ટ પછીના અંકોને નીચે એટલે એક અંકને નીચે નથી ઉતારવાનો, આખી પેર ઉતારવાની છે। તો આખી પેરમાં શું થશે? તો 29ને મેં નીચે ઉતાર્યા, આખી પેર નીચે ઉતરવી જોઈએ। તો 29 નીચે ઉતાર્યા એટલે પોઈન્ટ પછીનો અંક નીચે ઉતાર્યો તો ઉપર લગાવવા પડે પોઈન્ટ, એટલે દશાંશીને પણ ઉપર મૂકી દીધું, એટલે અહીંયા 0 આગળ નહીં લખો તો ચાલે। તો 29, ચલો જેના વડે ભાગ ચલાયા આપણે એને ઉમેરવાના છે। તો 1 + 1 કેટલા થઈ ગયા? તો 1 + 1 થઈ ગયા 2। ચલો હવે ભાગ ચલાવીએ, 29 છે તો અહીંયા 2 છે, પાછળ એકમનું સ્થાન ખાલી છે। જો 1 મૂકીએ તો 21 એકા 2 મૂકીએ તો 22 દૂ, તો 22 દૂ 29 તો વધી ગયા, 22 દૂ 44, 44 એ 29 કરતાં વધી ગયા। તો શું કરીએ? તો 1 જ મૂકવો પડશે, એટલે ભાગ ચાલશે 21 એકા 21, 2 મૂકીશું તો 22 થઈ જશે, 22 દૂ કરવા પડશે, 22 દૂ 44 થઈ જશે અને એ વધી જશે। તો 29 - 21, ચલો 29માંથી 21ને માઇનસ કરીએ તો કેટલા વધશે? તો 8 વધશે। ચલો નીચે આખી પેર ઉતારવાની છે તો આખી પેર હું નીચે ઉતારું, તો આખી પેર કોણ છે? તો 96ને નીચે ઉતાર્યા, હવે જેના વડે ભાગ ચલાયો એને ઉમેરવા પડે, એટલે 21માં 1 ઉમેરીશું। તો 21માં 1 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? તો 22 થઈ ગયા। ચલો અહીંયા સ્થાન ખાલી છે, એકમનું સ્થાન ખાલી છે, એકમનો અંક અહીંયા 6 છે, તો એકમનો અંક 6 ક્યારે આવે? તો એકમનો અંક 6 ક્યારે આવે? તો 4 મૂકીએ તો 4×4=16નો છગડો આવે, અથવા તો 6 મૂકીએ તો 6×6=36નો છગડો આવે। એટલે કાં તો અહીંયા 4 આવે કાં તો અહીંયા 6 આવે। તો પહેલાં 4 મૂકીને જોઈ લઈએ, તો આપણે અહીંયા 4 મૂકીએ, બાજુમાં હું કરીશ રફકામ, તો 224, એટલે પાછળનો અંક મેં 4 મૂક્યો, તો પાછળનો અંક 4 મૂક્યો તો કેટલા વડે ગુણવાના? તો 4 વડે જ ગુણવાના। તો 224 ચોક કરી જોઈએ, 4×4=16નો છગડો વધી પડી 1, 4×2=8, 8×8=1=9 અને 4×2=8 આવી ગયા 296। તો તમારે 6 મૂકીને ગુણાકાર કરવાની જરૂર નથી, 4 વડે આવી ગયો। તો 224×2=896 અહીંયા થઈ ગઈ શેષ 0। જેટલા વડે ભાગ ચલાયો એટલા આપણે ઉમેરવાના છે, તો અહીંયા ઉમેરીએ તો 4 ને 4 8, આ 2 અને 2 એટલે આવ્યા 228, 114 દૂ 228 થઈ ગયા, એટલે આપણો જવાબ આવી ગયો 1.14। દશાંશ ચિહ્નનું ખાસ તમારે ધ્યાન આપવાનું, અને છેલ્લે હું લખીશ આન્સર, તો વર્ગમૂળમાં, 1.29/96 = 1.14। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, દશાંશ ચિહ્નવાળા પ્રશ્ન હોય અને એના ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા હોય તો તમે શોધી શકો।